जय श्री कृष्ण। आज आप श्री ठाकुर जी ने विविध उत्सव पर नियम थी भोग धरवामां आवती सखड़ी सामग्री मूंगोड़ा अने छाश वड़ा बनावता शीखीशू। मूंगोड़ा अने छाश वड़ा सिद्ध करवा माटे सौ प्रथम मैं एक वाटकी एटले के वजन प्रमाणे 100 ग्राम मगनी मोगर दाण ने ओवरनाइट माटे जल में पलाड़ी राखी थी। 6-7 कलाक बाद दाळ सरस फूले एटले तेमांथी बधुं जल नितारी तेने बे वखत जलथी खासा करी दीधी छे। आ सामग्री करवा माटे आपणे मगनी फोतरावाळी दाळ पण लई शकीए छे, पण ते लेवाथी दाळने खासा करती वखते हाथ वडे मसळी तेना पर रहेला फोतरा दूर करवा पड़े छे। एटले मोगर दाळ लईए तो ओछा समयमां सुंदर अने प्रभुलायक सामग्री सिद्ध थाय छे। पलाळेली मगनी दाळने एक मोटा मिक्सर जारमां काढी तेनी शक्य होय तेटली बारीक पेस्ट तैयार करीशुं। दाळने पीसती वखते जरूर जणाय तो एकाद चमची जेटलू जल करी शको छो। वधु जलनो उपयोग न करवो, नहींतर जो खीरू पातरू पड़ी जशे तो वड़ा सरखा फूलशे नहीं। थोड़ी थोड़ी वारे ढाँकण खोली दाळने मिक्स करता जवू जेथी बधी ज दाळ एक सरखी पीसाय अने खीरू प्रमाणमां घट बने। पुष्टि मार्गमां दरेक मोटा उत्सवना दिवसे आ सामग्री श्री ठाकोरजीने राजभोग समय अथवा तो उत्सव भोगनी सखड़ीमां नियमथी भोग धरावाय छे। आ रीते तैयार करेली मगनी दाळनी पेस्टने एक પોળા વાસણમાં કાઢી લઈશું। દાળને ગ્રાઇન્ડ કરતી વખતે તેમાં મીઠું કે બીજા કોઈ પણ મસાલા પધરાવવાના નથી। વડા સરસ પોચા અને જાળીદાર બને તેના માટે તૈયાર કરેલા ખીરુને હાથ વડે 8-10 મિનિટ માટે એક જ દિશામાં ફેંટી લઈશું। અત્યારે ખીરું પીળા રંગનું દેખાય છે, જેમ જેમ તેને ફેંટીશું તેમ તે ફૂલીને હળવું બનશે, જેના લીધે તેનો રંગ પણ થોડોક લાઇટ થશે। ફેંટવા માટે હેન્ડ બીટરનો ઉપયોગ ન કરવો। પ્રાચીન રીત મુજબ કોઈ પણ સામગ્રી સિદ્ધ કરીએ તેમાં કુકિંગ સોડા કે બેકિંગ પાવડરનો ઉપયોગ કરવામાં નથી આવતો, એટલે વડા સરસ ફૂલેલા બને તેના માટે ખીરુને ફેંટવાની પ્રોસેસ અવશ્ય કરવી। જો તમારે મગની દાળની વડી બનાવી હોય તો ખીરું બનાવવાની પ્રોસેસ તો સેમ જ રહેશે, જેની રેસીપી લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। ખીરુને 10 મિનિટ માટે ફેંટ્યા બાદ તેમાં એર જનરેટ થવાના લીધે તે ફૂલીને ફ્લફી થઈ ગયું છે। ખીરું સરખું ફેંટાયું છે કે નહીં તે ચેક કરવા માટેની એક ટ્રીક બતાવું છું। એક જલ ભરેલી કટોરીમાં થોડુંક ફેંટેલું ખીરું પધરાવીશું, જો તે આ રીતે જલની ઉપર તરતું રહે તો સમજવું કે તે તૈયાર છે, અને જો જલમાં ડૂબી જાય તો તેને થોડીક વાર માટે ફેંટી લેવું। હવે તેમાં બધા મસાલા પધરાવીશું। મસાલામાં 1/2 ચમચી જેટલો મરી પાવડર, જેને આપણે શામ તીખા પણ કહીએ છીએ, 5 ચમચી અથવા તો જરૂર મુજબ મીઠું। આ સખડીની સામગ્રી હોવાથી રેગ્યુલર નમકનો જ ઉપયોગ કર્યો છે। 5 ચમચી હિંગ, 5 ચમચી જેટલો હળદર પાવડર અને 1 ચમચી છીણેલું આદુ પધરાવી બધા જ મસાલાને ખીરુની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું। ઘણા વૈષ્ણવો શ્રી ઠાકોરજીની સામગ્રીમાં તીખાશ માટે લીલા મરચાની પેસ્ટ અથવા તો લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરતા હોય છે, પણ પ્રાચીન રીત મુજબ મરી પાવડરનો જ ઉપયોગ કરવામાં આવે છે। તો પણ આપને ગુરુઘરમાંથી જે પણ આજ્ઞા મળી હોય તે મુજબ સામગ્રી સિદ્ધ કરી પ્રભુને ભોગ ધરવાનો આગ્રહ રાખવો। તો વડા બનાવવા માટેનું ખીરું તૈયાર છે। મૂંગોડા તળવા માટે ગેસ પર એક કડાઈમાં શીંગ તેલ ગરમ કરવા માટે મૂક્યું છે। તેલ મધ્યમ ગરમ થાય એટલે તેમાં આ રીતના સોપારી જેટલા નાની સાઇઝના મૂંગોડા મૂકતા જવું અને તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બધી બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય તે રીતે તળી લેવા। જે લોકો કુકિંગમાં બિગિનર્સ હોય અથવા તો વડાને તળતી વખતે દાજવાનો ભય લાગતો હોય તેઓ આ રીતે ચમચીમાં થોડું ખીરું લઈ અને ગરમ તેલમાં વડા મૂકી શકે છે। એક વખત વડાને તળવામાં 3-4 મિનિટ જેટલો સમય લાગે છે। ખીરું બનાવતી વખતે તેમાં સોડાનો ઉપયોગ બિલકુલ નહોતો કર્યો, તેમ છતાં ખીરુંને ફેંટ્યું હોવાથી વડા સરસ ફૂલ્યા છે। બધી બાજુથી વડા સરખા તળાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે બીજા વડા તળી લઈશું। હવે ડોલ ઉત્સવને ફક્ત ગણતરીના દિવસો બાકી છે, તો આ દિવસે પણ શ્રી ઠાકોરજીને ખેલ ભોગમાં છાશ વડા અને કાંજી વડાની સામગ્રી નિયમથી ભોગ ધરવામાં આવે છે। જો તમારે અડદની દાળના વડા કરવા હોય તો ખીરું બનાવવા સુધીની પ્રોસેસ સેમ રહેશે, પણ તળતી વખતે વડાને મેંદુ વડાનો શેપ આપવો। અડદની દાળના છાશ વડાની રેસીપી લિંક મેં ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। મૂંગોડા બનાવવાની પ્રોસેસ આપણે દાળ વડા બનાવીએ તેવી છે, પરંતુ આ મગની દાળમાંથી બનતા હોવાથી તેને મૂંગોડા કહેવાય છે। અક્ષય તૃતીયાથી રથયાત્રા સુધી શ્રી પ્રભુને અડદની દાળના વડા ભોગ ધરવામાં નથી આવતા, મૂંગોડા જ ધરાય છે। આ રીતે કોરા વડા પણ આપણે પ્રભુને સામગ્રી તરીકે ધરી શકીએ છીએ,
અને તેને છાશમાં પધરાવીએ તો તેને છાશ વડા કહેવાય છે। વારાફરતી બધા જ વડા સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય તે રીતે તળી લઈશું। આ સિવાય પણ બીજી ઘણી બધી પ્રભુલાયક સામગ્રી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક તમને આઈ બટન પર મળી જશે। હવે આ વડાનો ઉપયોગ કરીને આપણે છાશ વડા બનાવીશું। એક કપ એટલે કે 250 ml મોડી છાશ લઈ તેમાં 2 ચમચી ખાંડ અને છાશના ભાગનું ચપટી મીઠું પધરાવી ખાંડ ઓગળે ત્યાં સુધી ચમચી વડે મિક્સ કરી લઈશું। છાશ રૂમ ટેમ્પરેચર પર હોય તેવી જ લેવી। જો ફ્રીજમાં મૂકેલી ઠંડી છાશ હશે તો ઘીનો વઘાર કરવાથી ઘી તેમાં જામી જશે। તડકા પેનમાં 1 ટેબલ સ્પૂન દેશી ઘી ગરમ કરીશું। ઘી હુંફાળું ગરમ થાય એટલે 1/2 ચમચી જીરું અને ચપટી જેટલી હિંગ પધરાવી જીરું સરસ ફૂટે એટલે ગેસ બંધ કરી તૈયાર કરેલા વઘારને છાશમાં પધરાવીશું। સખડીની સામગ્રી કરતી વખતે પણ જો તમે વઘાર કરો તેમાં ઘીનો ઉપયોગ કરો તો સામગ્રી વધુ સુંદર સિદ્ધ થાય છે। વઘારને છાશમાં મિક્સ કરી જે આપણે મૂંગોડા તળીને રાખ્યા હતા તે 5-1 મિનિટ રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે કે વવઠાય પછી છાશમાં પધરાવી 15-20 મિનિટ સુધી આ રીતે મૂકી રાખવા, જેથી છાશ તેમાં એબ્ઝોર્બ થશે અને વડા એકદમ સોફ્ટ બનશે। તો શ્રી ઠાકોરજીને ભોગ ધરી શકાય તેવા છાશ વડા બનીને તૈયાર છે। તો આપ પણ ઉત્સવ પર શ્રી પ્રભુ માટે આ સામગ્રી અવશ્ય સિદ્ધ કરજો અને વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો અને વધુમાં વધુ વૈષ્ણવો સાથે શેર કરજો। શ્રી પ્રભુને સોહાય તેવી સામગ્રી તથા સાત્વિક રેસિપીના વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। ફરી મળીશું એક નવી રેસિપી સાથે। ધન્યવાદ।